આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું મિહિર રાવલ. ટોપ 25 માં જોઈએ દિવસભરની મહત્વની 25 ખબરો. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ થઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળે આ જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આદેશથી આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. 20 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાવાની હતી ત્યારે પરીક્ષા મોકૂફ રખાતા હાલ તો વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. અમદાવાદમાં ડોમિનોઝ પિઝામાં જીવડું નીકળ્યું. સત્તાધારમાં ડોમિનોઝના પિઝામાંથી જીવડું નીકળ્યું. પિઝામાંથી જીવડું નીકળતા એમસીએ કાર્યવાહી કરી છે. ડોમિનોઝ પિઝાની સત્તાધાર બ્રાન્ચને સીલ મારવામાં આવી છે. આ પહેલી ઘટના નથી કે જ્યારે ફૂડ આઇટમમાંથી જીવડું નીકળ્યું હોય. આ પહેલા પણ આ પ્રકારની ઘટના રાજ્યભરના શહેરોમાં જોવા મળી છે. તો આ તરફ વડોદરામાં પણ આ જ પ્રકારની ઘટના જોવા મળી. વડોદરામાં વધુ એક હોટેલની વાનગીમાંથી વંદો નીકળ્યો છે. સાવલીની બાબા રામદેવ હોટેલની ઘટના છે. ગ્રાહકે દાલબાટી મંગાવી તેની સાથે વંદો ખાઈ લેતા ગ્રાહક બીમાર થયા છે. બીમાર ગ્રાહકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. હોટેલ માલિકે વંદો નીકળ્યાની વાત કબૂલી છે. અવારનવાર વાનગીઓમાંથી જીવજંતુ નીકળી રહ્યા છે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે, આરોગ્ય વિભાગ સામે. સુરતમાં પણ વાનગીઓમાંથી જંતુઓ મળવાની ઘટના બાદ હવે આઈસ્ક્રીમમાંથી કીડા મળી આવ્યા છે. ખરાબ કીડાવાળો કોન નીકળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો. ડીમાર્ટની બહાર વેચાતી આઈસ્ક્રીમના કોનમાં કીડા દેખાતા તરત જ જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો. ઘટના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ડીમાર્ટની હોવાની આશંકા છે. આ પહેલા પણ સુરતથી જ વડાપાઉમાંથી વંદો નીકળ્યો હતો. ગઈકાલે પણ બાળકોના ખાવાના પાવડરમાંથી ઈયળ મળી આવી હતી. રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં એનસીપીના સ્ટાર પ્રચારક રેશમા પટેલના જમવામાં જીવડું નીકળ્યું હોવાની ઘટના સામે આવી. રાધનપુરની ખ્યાતનામ ઓનેસ્ટ હોટેલમાં જમવા બેઠા ત્યારે મંગાવેલ ઓર્ડરમાંથી જીવડું નીકળ્યું. રેશમા પટેલના જમવામાંથી જીવડું નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ અમદાવાદની ઓનેસ્ટ હોટેલમાંથી જીવડા નીકળવાના બનાવો સામે આવ્યા હતા. રેશમા પટેલે આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રીને આવી હોટેલમાં તપાસ કરવામાં આવે તેવી સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે. રાધનપુરની ઓનેસ્ટમાંથી મારા ખુદના જમવામાંથી આ જીવડું નીકળ્યું છે અને આ જીવડું એ કોઈ પહેલી વખતની ઘટના નથી. ઓનેસ્ટ જેવી બ્રાન્ડ, જેને બ્રાન્ડ જોઈને લોકો જમવા આવે છે પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે, આ હમણાં થોડાક દિવસ પહેલાં અમદાવાદની ઓનેસ્ટમાંથી નીકળ્યું, આજે રાધનપુરની ઓનેસ્ટમાંથી આ જીવડું નીકળ્યું છે. મારે એટલું જ કહેવાનું છે દરેક સ્વાસ્થ્ય લગતા દરેક ડિપાર્ટમેન્ટને અને સ્વાસ્થ્ય મંત્રીને પણ કહેવાનું છે કે આવી મોટી મોટી કહેવાતી બ્રાન્ડ ઉપર થોડુંક સતન જો કરશો અને એ લોકોને થોડાક ટાચમાં લો, કારણ કે આવી રીતે લોકોના પૈસા અને લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા કરતી મોટી મોટી બ્રાન્ડ કહેવાતી જે પણ હોટલો છે એમાં આવા કેટલાય જીવડા ખવાઈ જતા હશે. આ તો નજરે ચડ્યું એટલે દેખાણું, નજરે પણ પેટમાં જતું રહ્યું તો ખબર ના પડે. સ્વાસ્થ્ય જોડે ચેડા કરવાવાળી આવી ઓનેસ્ટ ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. બ્રાન્ડ જોઈ અને લોકો અહીંયા જમવા આવે છે. એમના પાણીપુરીના પણ ભાવ સાંભળતો ને તો 5 પાણીપુરી એ લોકો 60 રૂપિયામાં વેચી રહ્યા છે. આટલી કોસ્ટ આપવા છતાં પણ આવું સહન કરવું પડે છે. ત્યારે એમ કહે છે કે ગ્રાહકોના હિતની વાત કરવાવાળા ક્યાં છે, ગ્રાહકોના અધિકારની વાત કરવાવાળા ક્યાં છે. મારી વિનંતી છે, મંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે આપ આવી હોટલો ઉપર તકલીફો કરશો. આ રાધનપુરની ઓનેસ્ટમાંથી નીકળ્યું છે, હું આશા રાખું કે આમના ઉપર કાર્યવાહી થાય. કોંગ્રેસના વધુ એક નેતા નારાજ થયા છે. પ્રદેશ કોંગ્રેસ પક્ષના સ્પોકપર્સન મનહર પટેલ નારાજ થયા હોવાની ઘટના સામે આવી છે. ફેસબુક લાઈવ કરી તેમણે પોતાની વ્યથા જણાવી છે. નેક્સી હાઉસમાં પ્રવેશ ન મળતા તેમને નારાજગી મળી છે. રાહુલ ગાંધીને મળવા માટે તેઓ નેક્સી હાઉસ ગયા હતા. મનહર પટેલ 20 વર્ષથી કોંગ્રેસની માળા જપી રહ્યા છે તેવું તેમણે કહ્યું છે, પરંતુ તેમ છતાં પણ અમારી સાથે આવું થયું. આ પ્રકારની વાત તેમણે ફેસબુક લાઈવમાં કરી છે. કોંગ્રેસના એકલ દોકલ લોકો દ્વારા 67થી વધુ એક્સએમએલએ અને એમપી પાર્ટી છોડીને જતા રહ્યા, થોડો તો આપણે બદલાવ લાવીએ. આ પ્રકારની વાત મનહર પટેલે પોતાના ફેસબુક લાઈવમાં કરી છે. આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે બપોરે 3:30 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર રાજ્યપાલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમનું સ્વાગત કરશે. રાજભવન ખાતે માનુભાવ સાથે તેઓ મુલાકાત કરશે. 13 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ પીએમ મોદીના માતા હીરાબાને મળશે. પંકજ મોદીના ઘરની પણ રાષ્ટ્રપતિ મુલાકાત લેવાના છે.
10,000ના જામીન પર છોડવામાં આવ્યા છે રાહુલ ગાંધીને. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા હતા. એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવા માટે મુક્તિ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે, જેની 7 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે. આ સમય કોર્ટમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા. બપોરે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા. ત્યાંથી તેઓ રિવરફ્રન્ટ પાસે આવેલી હોટેલ પહોંચ્યા હતા. ત્યાં રિફ્રેશમેન્ટ બાદ હોટેલ અગાસે જમ્યા હતા અને બાદમાં મેટ્રો કોર્ટ ગયા હતા. તેમણે લકી હોટેલની ચા પણ પીધી હતી. આજે એક તો રાહુલજી માટેનું પરમનન્ટ એક્ઝેમ્પશનની એપ્લિકેશન આપવામાં આવી કે જેથી દરેક મુદતે રાહુલજી કોર્ટમાં આવવું ના પડે. એ મેટર એ એપ્લિકેશનનું ફિક્સ ફોર હિયરિંગ થયું છે અને સામેવાળા એનો જવાબ આપશે. અને નીચેની કોર્ટમાં જે એક એપ્લિકેશન આપવામાં આવી કે કેટલાક ડોક્યુમેન્ટ્સની સર્ટિફાઇડ નકલો જોઈએ છે, એટલે એ એપ્લિકેશન આપી, તો એનો પણ જવાબ માટે રાખે છે. એટલે 7 તારીખે આ બંને અરજીઓની સુનાવણીઓ થશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી રાજ્યમાં અનેક સ્થળો પર મેડિકલ કોલેજ ખોલવાની જાહેરાત કરી છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં મેડિકલ કોલેજ લાભ મળે તે સરકારનું આયોજન. હાલ સરકાર 3 જિલ્લાના નામ નક્કી કરી કેન્દ્ર સરકારને મોકલ્યા છે. રાજપીપળા, નવસારી અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશે, જ્યારે અન્ય 2 જિલ્લાઓની પસંદગી કરવાની હજુ બાકી છે, જેની ટૂંક સમયમાં જ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવશે. સરકારની જે યોજના છે એ સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ માટે છે, એટલે આ 3 મેડિકલ કોલેજને બીજી 2 આપણે જે પણ નક્કી કરશું એ 5 મેડિકલ કોલેજ રાજ્ય સરકારની મેડિકલ કોલેજ ગણાશે, એટલે આપણી GMRS સોસાયટી હસ્તકની ગણાશે. અને ગુજરાત સરકારના અન્ય મેડિકલ કોલેજો જે રાજ્ય સરકારની અને GMRS સોસાયટીની છે એને જે નિયમો લાગુ પડે છે એ પ્રમાણેના અભ્યાસના, ફીના, સર્વિસના, સારવારના બધા નિયમો લાગુ પડશે. વડોદરામાંથી વધુ એક લાંચ્યો ACB પોલીસના હાથે ઝડપાયો છે. કરજણની સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ACBનું સફળ ઓપરેશન. કમ્પ્યુટર ઓપરેટર નકુલ પરમારને લાંચ લેતા રંગિયા ઝડપી લેવામાં આવ્યો છે. 2500 રૂપિયાની લાંચ લેતા કમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો. તાલુકા સેવાસદની સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ગોઠવ્યું હતું છટકું. જામનગર જિલ્લામાં રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ યોજવામાં આવી. આ યોજાયેલા મેગા મોકડ્રીલમાં ભૂકંપ સમયે કેમિકલ હોનારતથી થતી જાનહાની અટકાવવા પર ભાર મુકાયો. આ મોકડ્રીલમાં વહીવટીતંત્રને અનુભવ થયો હતો કે ખરેખર આપત્તિ સમયે વધુ જલ્દી કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકાય. ઔદ્યોગિક વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઝેરી ગેસ, રેડિયેશન, કેમિકલ બ્લાસ્ટ, પાઇપલાઇન લીકેજ, બોઇલર ડેમેજ જેવી ઘટના બનતી હોય છે, જેને કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ નુકસાન થતું હોય છે. જે ન થાય તે માટેના દરેક પ્રવૃત્તિ અહીં કરવામાં આવી. આગ લાગવી, ગેસ ગળતરથી થતી શ્વાસોશ્વાસમાં તકલીફ, આ સિવાયની તમામ મોકડ્રીલમાં ફાયર વિભાગ, આરોગ્યની ટીમે મહત્વની કામગીરી ભજવી. જામનગર સાથે જ રાજ્યના અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાં પણ વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ દ્વારા મેગા મેકડ્રીલ યોજવામાં આવી. આ એક્સરસાઇઝમાં ભૂકંપ સમયે કેમિકલ ઉનારતથી માનવજાતને બચાવવા તેમજ માલ મિલકતને નુકસાન ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જામનગર જે છે સિસ્મિક એરિયા 4 અને 5માં મોટાભાગે વિસ્તાર આવે છે, જે અતિ ગંભીર હોવાના કારણે અહીંયા કોઈ પણ અગર અર્થક્વેકની ઘટના થાય તો અહીંયા ગેસની પાઇપલાઇન અને ઓઇલની પાઇપલાઇન વગેરે ઉપર લીકેજ થવાની પણ શક્યતા હોય છે. એટલે આવી સિચ્યુએશનમાં અમારો રિસ્પોન્સ કઈ રીતનો હોય અને જે અમારી જે ગાઈડલાઇન્સ છે જેના પ્રમાણે ઇન્સિડન્સ રિસ્પોન્સ સિસ્ટમ આપણે કહીએ છીએ એ પ્રમાણે અમારી જે એક્સરસાઇઝ કઈ રીતે કરવાનું છે એકચ્યુઅલ સિનેરિયોમાં એનું આજે અમે એક ડેમોન્સ્ટ્રેશન અમે કર્યા હતા. ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધું છે. સમગ્ર ગુજરાતમાંથી થોડા દિવસોમાં ચોમાસું વિદાય લેશે. આજે 1 થી 2 જગ્યા પર સામાન્ય વરસાદી ઝાપટાની સંભાવના હતી. 15 નવેમ્બર બાદ ઠંડીની અનુભૂતિ શરૂ થશે. અભી મોનસૂન કા વિથડ્રોલ સ્ટાર્ટ હો ગયા હૈ. અભી આજ હમ લોગ કચ્છ સે નોર્ધન પાર્ટ ઓફ ગુજરાત સે વિથડ્રોલ ભી કર લિયા. અભી રેસ્ટ ઓફ ધ અમેરિકા સે અગલે વેરી સૂન પૂરા ગુજરાત સે વિથડ્રો હો જાયેગા. સો અભી કચ્છ એરિયા એન્ડ નોર્થ ગુજરાત પાર્ટ સે વિથડ્રોલ હો ગયા ગુજરાત કા. એન્ડ અભી જો વિથડ્રોલ લાઇન હૈ નાલિયા, અમદાવાદ,
और उसके बाद उज्जैन ऐसे जा रहा है उज्जैन लाइन। નર્મદાના કેવડિયા ખાતે આવેલી ટેન્ટ સિટીમાં બે દિવસીય રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય ઉર્જામંત્રી આર કે સિંઘે કરાવ્યો। દેશભરમાં ઉર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું મનોમંથન કરવા ઉર્જા કોન્ફરન્સ યોજાઈ। કોન્ફરન્સમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશના ઉર્જામંત્રીઓ, ઉર્જા સચિવો, વીજ વિતરક કંપનીના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર્સ ભાગ લઈ રહ્યા છે। આજે કોન્ફરન્સમાં પુનઃપ્રાપ્ય ઉર્જા, પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણ, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારમાં રિન્યુએબલ એનર્જી વિકાસ કાર્યક્રમો, અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાર્કની સ્થાપના સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી। સાથે સમગ્ર દેશમાં વીજળીના ભારે ભરખમ બિલથી લોકોને કઈ રીતે રાહત આપી શકાય તે માટેની ચર્ચા વિચારણા પણ થઈ। ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં કઈ રીતે પ્રીપેડ સ્માર્ટ કાર્ડ યોજના લાગુ કરાશે, પ્રીપેડ સ્માર્ટ કાર્ડ યોજનાથી જેટલું રિચાર્જ કરાવશો તેટલી વીજળી વાપરી શકાશે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી વધુ ફાયદો થશે। ये योजना लाए हैं कुसुम, इसके अंतर्गत हर एक किसान के पंप को हम सोलराइज कर रहे हैं, सोलर दे रहे हैं, सोलर पैनल एफिशिएंट पंप्स दे रहे हैं, और उसके अंतर्गत वो बिजली उसको कम दाम में मिलेगा। फिर ग्रिड कनेक्टेड हम कर रहे हैं, जो सरप्लस बिजली होगा वो बेचेगा भी, उससे इनकम भी होगा, तो ये हम कर रहे हैं। और इसके साथ ही साथ हम ये भी कर रहे हैं उसमें कि अगर आपका बंजर भूमि है वहां पर आप सोलर पैनल लगा दीजिए, આપ જો બિજલી પેદા કરેંગે હમ ખરીદ લેંગે, ગુજરાતી કર રહા હૈ। નર્મદા જિલ્લાના કેવડિયાના ટેન્ટ સિટી ટુમાં આજથી રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સનો પ્રારંભ થયો છે, ત્યારે જે રીતના જોઈ શકો છો કે રીતના કેન્દ્રીય ઉર્જામંત્રી આર કે સિંઘ અત્યારે તમામ ઉર્જા મંત્રીઓ અને જે સ્ટેટના સેક્રેટરી છે તેમને સંબોધન કરી રહ્યા છે। અત્યારે ખાસ કરીને અત્યારે જે તેમને પ્રારંભ કરાવ્યો છે, મહત્વની વાત છે કે બે દિવસ સુધી આ કોન્ફરન્સ ચાલશે, તેમાં અલગ અલગ જે દેશભરમાં ઉર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું મનોમંથન કરવામાં આવશે, તો સાથે સાથે તમામ જે કહી શકાય ઇઝ ઓફ બિઝનેસ, રેગ્યુલેટરી ઇસ્યુ, ઉર્જા સંરક્ષણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પુનઃપ્રાપ્ય ઉર્જા જેવા વિષયો પણ ચર્ચા કરવામાં આવશે, તો સાથે સાથે ગુજરાતમાં જે સમગ્ર દેશમાં ગુજરાત જે પ્રથમ નંબરે છે ઉર્જા ક્ષેત્રે તેને લઈને કઈ રીતના ગુજરાત પ્રથમ નંબર બન્યું છે તેની પોલિસી ખુદ ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલ તમામ લોકોને રજૂ કરશે। અત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે રાજ્યના ઉર્જામંત્રી છે તે અહીંયા ઉપસ્થિત છે, કેન્દ્ર શાસિત પ્રદેશના ઉર્જામંત્રી ઉપસ્થિત છે, તે ઉપરાંત ઉર્જા સચિવ અને વીજ વિતરક કંપનીના જે ચેરમેનો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે। અને અત્યારે કેન્દ્રીય મંત્રી જે ઉર્જા મંત્રી આર કે સિંઘ લોકોને સંબોધન કરી રહ્યા છે, તેઓ કઈ રીતના ઉર્જાનું શું મહત્વ છે, કઈ રીતના પુનઃપ્રાપ્ય ઉર્જા મેળવી શકાય, કઈ રીતના ઉર્જાના સ્ત્રોતમાં વધારો કરી શકાય તે બાબતની તેઓ સાથે ચર્ચા કરી રહ્યા છે। ખાસ કરીને ટેન્ટ સિટી ટુમાં પહેલી વખત સમગ્ર દેશના ઉર્જા મંત્રીઓની આ પ્રકારે કોન્ફરન્સ યોજવા જઈ રહી છે। હાલમાં જ ટેન્ટ સિટી ટુનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને ત્યાર પછી આ પહેલી એવી સરકારની કોઈ મોટી કોન્ફરન્સ છે કે જે અત્યારે અહીંયા યોજવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે આ તમામ ઉર્જા મંત્રીઓ, ઉર્જા સચિવો, કેન્દ્ર શાસિત પ્રદેશના ઉર્જા મંત્રીઓ અને વીજ વિતરણ કંપનીના તમામ જે ચેરમેન છે તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાતે લઈ જવામાં આવશે, તો નર્મદા ડેમની પણ તેઓ તમામ લોકોને મુલાકાત કરવામાં આવશે। આમ કહી શકાય કે કેવડિયા ખાતે બે દિવસથી રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સનો પ્રારંભ થઈ ગયો છે અને તેને ચોક્કસથી આખા દેશમાં કયા પ્રકારની ઉર્જા ક્ષેત્રે કઈ કઈ પ્રકારની કામગીરીની જરૂર છે તે તમામ બાબતો અહીંયા ચર્ચા કરવામાં આવશે। કેમેરામેન મુકુલ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી 24 કલાક, કેવડિયા કોલોની, નર્મદા। સુરતમાં દિવાળીના તહેવારમાં વધારાની એસટી બસો દોડાવાશે। સુરત ડેપોથી વધારાની 1100 બસ દોડાવાશે। હાલ ડેપોમાંથી 1300 બસ દોડી રહી છે, 150 બસનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ બસો દોડશે। ગત વર્ષે એસટી બસને 1.5 કરોડની આવક થઈ હતી। એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે, લાસ્ટ યર પણ અમે લોકોએ 1200 જેટલી એક્સ્ટ્રા ગાડી મૂકી હતી, આ વખતે પણ અમારું એ પ્રમાણેનું જે આયોજન છે, આ વખતે અમે લોકોએ 22-27 દરમિયાન એક્સ્ટ્રા ઓપરેશનનું પ્લાનિંગ કરેલું છે। અમે 22 તારીખથી જ અમારું એક્સ્ટ્રા ઓપરેશન શરૂ કરી દઈશું। અમે લોકોએ 100 જેટલી ગાડી અત્યારે ઓનલાઈન બુકિંગમાં પણ મૂકેલી છે, અમારી પાસે 100 જેટલી ગાડી એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે। અમે લાસ્ટ યરની જેમ જ આ વખતે પણ એક એસટી આપના દ્વારા એ કન્સેપ્ટ હેઠળ સમગ્ર સુરતમાંથી કોઈ પણ જગ્યાએથી જો 50 પેસેન્જર અમને મળશે તો એ જે કહેશે તે જગ્યાએ અમે એને મૂકવા સુધી જઈશું, એટલે એ અંતર્ગત પણ લગભગ 100 જેટલી ગાડી અમારી પાસે બુક થઈ ગઈ છે। અમારી 100 પૈકીની 50 ગાડી એડવાન્સ બુકિંગ પણ થઈ ગઈ છે, એટલે લગભગ 150 જેટલી ગાડીઓનું ઓલરેડી અત્યારે એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે।
અમદાવાદના નરોડામાં વિશાળ ભૂવો પડ્યો. મિની કાંકરિયા રોડ પર ભૂવો પડ્યો. ડ્રેનેજ લાઇન પરનો ભાગ બેસી જતા વિશાળ ભૂવો પડ્યો. ભૂવો એટલો વિશાળ હતો કે તેની અંદર એક બાઇક પણ ખાબકી ગઈ. જોકે સદનસીબે બાઇક સવારનો આબાદ બચાવ થયો. વરસાદ સિવાય પણ વારંવાર રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે, જે તંત્રની બેદરકારીને ઉજાગર કરી રહ્યું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ચીફ ઓફિસરને પત્ર લખ્યો. ડભોઈ નગરમાં ઠેર ઠેર ગટરના પાણી રસ્તા પર નીકળતા ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. પત્ર લખી લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. ધારાસભ્ય અને કોર્પોરેટરો સહિત લોકોને અનેક વખત રજૂઆતો પણ થઈ છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે પત્ર લખ્યો છે. ડભોઈના રસ્તા અને ગટરોના પ્રશ્નો સામે નગરજનો લાંબા સમયથી હેરાન પડે છે. જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ધારાસભ્ય સરકારમાં રજૂઆત પણ કરશે. રાજ્ય સરકાર વર્ગ 4ના કર્મચારીઓને બોનસ આપશે. 31,500 કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. રાજ્ય સરકાર 3500 રૂપિયાનું બોનસ આપશે. મોંઘવારી ભથ્થું આપવાની સરકાર વિચારણા કરી રહી છે. કેન્દ્રની જેમ રાજ્ય સરકાર પણ મોંઘવારી ભથ્થું આપી શકે છે. નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલા ગાયબ થયેલી વૃષ્ટિ જશુભાઈ અને શિવમ પટેલને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેર લાવી છે. એક અઠવાડિયા સુધી સતત શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઉત્તર ભારતના એક સ્થળેથી શોધી કાઢ્યા. ચંદીગઢથી બંનેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી, જ્યાં બંનેના વાલીઓએ બંનેને આવકાર્યા હતા. એરપોર્ટથી બંનેને ક્રાઇમ બ્રાન્ચ ટીમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે બંને જણા સાથે રહેવા માંગતા હતા, જેથી તેમણે ઇન્ટરનેટ પર જગ્યાઓ શોધી હતી. હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં આવેલા કસોલ વિસ્તારમાં તેમણે રહેવાનું પસંદ કર્યું. બંને અમદાવાદથી નીકળી ટ્રેન મારફતે દિલ્હી ગયા અને ત્યાં તેઓ બસ મારફતે કુલ્લુ થઈ કસોલમાં રહેતા હતા. બંને ઘરેથી ઓછા પૈસા લઈને નીકળ્યા હતા. તેમની પાસે પૈસા ખૂટતા તેઓ સારા પેઇન્ટ આર્ટિસ્ટ હોવાથી ત્યાં નાના મોટા પેઇન્ટિંગ કરી પૈસા મેળવ્યા. કસોલ એ ટ્રેકિંગની જગ્યા છે, જેથી તેઓ અલગ અલગ કેમ્પસાઇટમાં રહેતા હતા. આ લોકો અહીંથી ગયા છે દિલ્હી, અને દિલ્હીથી બાય બસ આ લોકો હિમાચલ ગયા. લાંબી જર્ની. હાજી, ડિસ્ટ્રિક્ટ કુલ્લુ. શિવમે જે મને વાત કરી આ પ્રમાણે, એને ઇન્ટરનેટ ઉપરથી આ તમામ વિસ્તારોની શોધખોળ કરી હતી, અને એની રિસર્ચ દરમિયાન એને કસોલ કરીને એક જગ્યા છે, કસોલ આ જગ્યા સરસ જણાઈ આવી, જેના આધારે આ બંને જણાએ ચર્ચા કરી કે ત્યાં જઈને પોતાની રીતે રહીએ. બહુ વધારે પૈસા લઈને આ બંને જણા ગયા નહોતા. ત્યાં લંગરમાં જમતા અને બંને જણા નાના મોટા પેઇન્ટ કરવાના, આર્ટિસ્ટિક પેઇન્ટિંગ આ લોકો જુદા જુદા જે કેમ્પ સાઇટો કુલ્લુ જિલ્લામાં આ વિસ્તારમાં આવેલ છે ત્યાં પેઇન્ટિંગ કરીને થોડા ઘણા પૈસાની કમાણી આ લોકોએ કરી, એટલી વિગતો અમને જાણવા મળેલ છે. અમદાવાદમાં એએમસીના ડમ્પર અડફેટે મહિલા પ્રોફેસરનું મોત થયું છે. કાંકરિયા ઉજાણી ગૃહ નજીક આ અકસ્માત સર્જાયો હતો. કે શાસ્ત્રી કોલેજના પ્રોફેસર આરતી ઝવેરીનું મોત થયું છે. લોકોએ ડમ્પર ચાલકને ઝડપી લઈ પોલીસને સોંપ્યો છે. ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોટાદના બોડી ગામમાં પાળિયાદના રતનપુર પાસેથી 18 વર્ષના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી. રાત્રિના સમય બોટાદ જવાનું કંઈ ઘરેથી નીકળ્યો હતો. યુવકની ઓળખાણ વિપુલ ચતુર્ભાઈ ધલવણિયાની થઈ છે. માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા તેમજ હાથ ભાગી નાખેલ હાલતમાં તેની લાશ મળી આવી છે. ગત મોડી રાત્રિના પોતાના ઇકો ગાડી લઈને હીરાના કારખાને નાઇટ નોકરી કરવા માટે યુવાન ઘરેથી નીકળ્યો હતો, પણ યુવાનની પાળિયાદ અને સાયવાલા વચ્ચે ઇકો ગાડી પાસેથી લાશ મળી આવી. હત્યાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. યુવાનના મૃતદેહને પીએમ રિપોર્ટ માટે પાળિયાદ હોસ્પિટલ લઈ જવાયો છે. ઘટનાની જાણ થતાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તાપી વન વિભાગના કર્મચારીઓ સલામત નથી. સોનગઢના શ્રાવણીયામાં 3 લાકડા ચોરોએ વન વિભાગની એક સરકારી બાઇક અને બિટગાર્ડની બે ખાનગી બાઇકો સળગાવી આતંક મચાવ્યો. જંગલ ખાતાના કર્મચારીને ચોરીના કેસ પતાવવા બાબતે ફોન પર ધમકીઓ પણ અપાઈ હતી, પરંતુ વન વિભાગના બિટગાર્ડે શ્રાવણીયાના 2 અને ધનમોલીના 1 એમ 3 લાકડા ચોરો સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાંથી ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ભાજપના કાર્યકરો પણ પદયાત્રામાં જોડાયા. દાદરીઓ અને વેપારીઓએ ગાંધી વિચારના સ્ટીકર્સ વાળી થેલીઓનું વિતરણ કર્યું. જૂનાગઢથી શરૂ થયેલી પદયાત્રા ડુંગરપુર પહોંચી, ત્યાંથી આણંદપુર
ડેમ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે. ગાંધીનો વેશ પહેરી અમદાવાદના એક્ટર દીપક અંતાણી પણ આ પદયાત્રામાં જોડાયા હતા. જૂનાગઢ લોકસભા કે યુવા સાંસદ રાજેશ ચુડાસમાજીને ભી અપને લોકસભા ક્ષેત્ર મેં પદયાત્રા આયોજિત કી હૈ. મુજે ખુશી હમને દેખતા હું પદયાત્રા આગે બઢતી જાતી હૈ, જનતા સાથ મેં જોડતી જા રહી, જનતા કે મન મેં ગાંધીજી કે મૂલ્યો કે પ્રતિ જો આદર હૈ, જો રિસ્પેક્ટ હૈ, વો ઇસ પદયાત્રા મેં હમને દેખા. રાજકોટમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ મામલે ખુલાસો થયો છે. લાયસન્સ વગર આ કેમિકલની ફેક્ટરી ધમધમતી હતી. મેસ્કોટ કંપનીના સંચાલકો પર કાર્યવાહી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. રાજકોટ જીઆઈડીસીમાં આવી અનેક ફેક્ટરીઓ ધમધમે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આંખ આડા કાન કરતું હોવાનો આરોપ લાગ્યો છે. સુરત વાનગીઓમાંથી જંતુ નીકળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં ઘારી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ચંડી પડવાને લઈ આરોગ્ય વિભાગના હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ વિવિધ ઘારીના સેમ્પલ લીધા. ઘારીના સેમ્પલ સુરત મનપા લેબમાં મોકલશે. ચંડી પડવાના તહેવારને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ઝોન ઓફિસમાં આવેલા અહીં જે ઘારી બનાવતા જે વિક્રેતા છે ત્યાં વહેલી સવારથી જ દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ આપ જોઈ રહ્યા છો આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા મોહન મીઠાઈની જે દુકાન છે તે દુકાનમાં હાલ રેડ પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે ઘારીના જે સેમ્પલો છે તે સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ જે સેમ્પલ છે તે સુરત મહાનગરપાલિકાની પોતાની જે લેબ છે તે લેબ ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ 14 દિવસ બાદ અહીં રિપોર્ટ આવશે. રિપોર્ટના આધારે જે તે દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલ આપણી સાથે આરોગ્ય વિભાગના કર્મચારી જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. જી સર, સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે, શું કારણ? આગામી ચંડી પડવાના તહેવારને નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઘારીના નમૂનાની કામ લેવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. સર, આ નમૂના ક્યાં મોકલાશે, કયા પ્રકારની કાર્યવાહી કરાશે? આ નમૂના લીધા બાદ સુરત મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેનું રિઝલ્ટ આવ્યા બાદ જો કોઈ સંસ્થામાં કોઈ ખામી જણાશે તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં કેટલી જગ્યાએ રેડ પાડવામાં આવી છે? હાલમાં 5 થી 6 જગ્યાએ કામગીરી ચાલુ છે. જી, આપે જે રીતે જોયું તે રીતે સુરતમાં 4 થી 5 જગ્યા પર રેડ પાડવામાં આવી છે. એક સાથે સૌથી મહત્વની વાત એ છે કે ચંદી પડવાના દિવસે સુરતી લાલાઓ કરોડો રૂપિયાની ઘારી ખાઈ જતા હોય છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વહેલી સવારથી દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે નમૂના છે તે નમૂના લઈ લેવામાં આવ્યા છે અને સુરત મહાનગરપાલિકાની જે લેબ છે તે લેબ ખાતે મોકલી આપવામાં આવશે અને 14 દિવસ બાદ આ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, સુરત. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે 2 દિવસની મુલાકાતે પહોંચી આવ્યા છે ભારત. ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાબલીપુરમમાં તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પરંપરાગત પોશાક વેસ્ટીમાં જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તમિલનાડુના અનેક સ્થળોની મુલાકાત કરાવી. પીએમ મોદીએ જિનપિંગને પંચરથ, કૃષ્ણનું માખણ લાડુ અને અર્જુન તપસ્યા સ્થળની મુલાકાત કરાવી હતી. તો આ સાથે ટોપ 25 માં હાલ બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે, વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક.